તો બગસરા પટેલ સમાજ દ્વારા આયોજિત 35મા સમૂહ લગ્ન ઉત્સવમાં 19 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. ત્યારે હાલ ભારતના વીર જવાનો જે શહીદી વહોરી હતી તેને મૌન વ્રત દ્વારા શ્રદ્ધાંજલિ આપીને તેના માનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું. અમરેલી જિલ્લાના બગસરા પટેલ સમાજ દ્વારા આયોજિત 35મા લગ્ન ઉત્સવમાં 19 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા, જેમાં હાલમાં જ ભારતના વીર જવાનોને શહીદી વહોરી હતી તેને મૌન વ્રત દ્વારા શ્રદ્ધાંજલિ આપીને તેના માનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તેમાં પ્રતાપભાઈ વસાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમૂહ લગ્નમાં કૃણાલ કન્સ્ટ્રક્શનના અરવિંદભાઈ દોમડિયા, સામાજિક અગ્રણી હરેશ ઠુમ્મર ખોડલધામના વસંતભાઈ મોવલિયા, રાજકીય અગ્રણી કોકિલાબેન કાકડિયા તેમજ બીજા અનેક મહાનુભાવોને હસ્તે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં સુરતના રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સામાજિક કાર્યમાં વિશિષ્ટ રીતે સંકળાયેલા તેમજ આજ સુધીમાં રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ, બેટી બચાવો અભિયાન, સ્વચ્છતા અભિયાન, ફ્રૂટ વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યપાલ સહિત રાજ્યની અનેક સંસ્થા દ્વારા 72 એવોર્ડ પ્રાપ્ત કરેલા ઘનશ્યામ બિરલાનું તેમના આવા વિવિધ સામાજિક કામ બદલ તેમના વતન બગસરા પટેલ સમાજ દ્વારા મુઠ્ઠી ઉચેરા માનવી તરીકેનું ભવ્ય સન્માન પ્રમુખ રમેશભાઈ સુવાગ્યા તેમજ મંત્રી જગદીશ માંગરોલિયા દ્વારા આ સન્માન કરવામાં આવ્યું હતું. જેવા પટેલ સમાજ બગસરા દ્વારા આયોજિત 35મા સમૂહ લગ્ન મહોત્સવમાં હાજરી અપાવેલો અને ખરેખર આવા ક્રાંતિકારી કાર્યક્રમનું આયોજન દરેક સમાજ લેવલે થવું જોઈએ. આના દ્વારા એક એવો સુંદર એકતા ભાવનો સંદેશો જતો હોય છે. નાનામાં નાનો માણસ પોતાની દીકરીને અથવા પોતાના દીકરાને આવા સરસ મજાના લગ્નોત્સવના માધ્યમ દ્વારા, સમૂહ લગ્ન મહોત્સવના માધ્યમ દ્વારા પોતાના બાળકોના લગ્ન કરાવી શકતા હોય છે, પોતાની દીકરીઓની ચિંતા દૂર કરી શકતા હોય છે અને ખરેખર આ એક સરસ મજાનો અમારા લેવા પટેલ સમાજનો અભિગમ છે અને એમાંથી પ્રેરણા લઈ અન્ય સમાજો પણ આ પંથે આગળ વધી રહ્યા છે, ત્યારે ગૌરવની વાત છે. આજરોજ મારા વતન બગસરા મુકામે 35મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન થયું, જેની અંદર 19 યુગલોએ પ્રભુતામાં પગલા માંડેલા. ત્યારે આ સમૂહ લગ્નના માધ્યમથી જ્યારે અર્જણ બાપા જે આ સમૂહ લગ્નના સ્થાપક હતા એને આખા ગુજરાતની અંદર નવો વિચાર આપ્યો, ત્યારે આ તકે અત્યારે જે યુવા ટીમ છે એનો હું ખૂબ ખૂબ આભારી છું. કારણ કે અત્યાર સુધીની અંદર મને 72 સન્માન મળ્યા રાજ્યપાલ સાહેબ, પણ મારે માટે બગસરાનું સન્માન એ ઓસ્કાર એવોર્ડથી કોઈ કમ નથી. ત્યારે આ આગેવાનોને હું અભિનંદન એટલા માટે આપું છું કે આવા ક્રાંતિકારી વિચારોને આજની તારીખમાં 35 વર્ષ પછી પણ જીવતા રહ્યા છે. અને અમુક એવા દાતાઓ જેમ કે અરવિંદભાઈ દોમડિયા છે, મિત્ર અમારા રાજેશભાઈ છે, એ બધા કાયમી માટે અમે ખાલી અમારા ફોન ઉપરથી એ લોકો આપણે એમ કહીએ કે ભાઈ અમે આ રીતે એક આયોજન કરવા માંગીએ છીએ અમારા વતનમાં, તો એ લોકો ખાલી ફોન ઉપર અમને પોતાનો ફાળો લખાઈ દે છે અને અમારા પ્રોગ્રામને શોભા વધારવા માટે આવે છે. અશોક મણવાર સાથે NS ગુજરાત ન્યૂઝ બગસરા.